ગુડ મોર્નિંગ, કેમ છો? આજે આપણે ધોરણ એકમાં શું કરશું? વ શીખશું આપણે. અહીંયા કને વ શોધતા ઘૂંટતા અને અહીંયા કલર પણ તમે પૂરી લીધો હશે, અહીંયા તમે લખી પણ લીધું હશે. હવે આપણે શું કરવાનું છે કે પાછળ તમને વનું બીજું આપેલું છે, તો એ શું કરવાનું તમારે શોધી અને ઓળખવાના છે અને લખવાના છે. તો શું કીધું છે? વ અને વથી શરૂ થતા ચિત્રો સાથે જોડ. અહીંયા કને તમને ચિત્રો આપેલા છે અને એનામાં તમને શબ્દ પણ આપેલા છે, તો તમારે શું કરવાનું છે? જ્યાં વથી શરૂ થતો હોય ચિત્રમાં શબ્દ, ત્યાં કને તમને લખવાનું છે. આ શું વચ્ચે વ આપેલો છે? આ શું છે? પ હિયા. તો પમાં ક્યાંય આપણે વ આવતો નથી. પછી આ કોનું ચિત્ર છે? વકીલ. તો પેલો શબ્દ વ આવ્યો ને, તો એના સામે આપણે જોડી દેવાનું. પછી શું છે? કલમ. તો એનામાં પણ ક્યાંય વ નથી આવતો. પછી આ શું છે? વરસાદ પડે છે. તો શું આવશે? વર્ષા. છત્રી છે તો છત્રી સેનામાં આપણે લઈએ, વરસાદ આવે તો જ લઈએ ને, તો વર્ષા. તો અહીંયા કને આ શું છે? વ. પછી અહીંયા શું છે? આ બંદર એટલે કે વાંદરો, એનામાં પણ વ ક્યાંય આવતો નથી. પછી વ ક એટલે આ બગલો આપેલો છે, તો એનામાં વ છે ને, તો અહીંયા કને એની સામે આપણે જોડી દેવાનું. પછી આ શું છે? વજન એટલે કે જે અહીંયા કને આપણે વસ્તુ લઈએ તે જે વજન કાંટો હોય એને શું કહેવાય? વજન. તો અહીંયા કને વ છે, તો એના સામે આપણે લાઈન કરવાની. પછી શું છે? વની નીચે લીટી કરો. અહીંયા કને તમને શબ્દો આપેલા છે અને તમને શું કરવાનું છે? વની નીચે નાની એવી લાઈન કરવાની છે. તો વ જ ન. તો વની નીચે નાવ, વટ, શ્રવણ, પવન, વદન. તો અહીંયા કને જ્યાં વ હોય ત્યાં તમારે શું કરવાનું છે? એના નીચે નાની એવી લાઈન કરવાની છે. વથી જુદા અક્ષર ઉપર તમારે ચોકડી મારી દેવાની. જ્યાં આવો વ ન હોય ત્યાં તમારે શું કરી દેવાની? ચોકડી. વ ર નથી, વ પછી બ પણ નથી. પછી શું છે? ઘ. વ મ વ ભ નથી. પછી ખ ન. પછી શું આવ્યો? વ બ અને શ. તો આવી રીતે જ્યાં અ ન હોય ત્યાં તમારે શું કરી દેવાનું છે? ચોકડી મારી દેવાની છે. પછી શું કીધું છે? વાંચો અને લખો. ઉપર તમને અહીંયા કને ચિત્ર આપેલા છે અને તમને નીચે શબ્દ, આપણે કયો શબ્દ કરીએ છીએ ત્યારે? વ. તો વ ઘાટા અક્ષરે તમને આપેલો પણ છે અને અહીંયા ટપકાવાળા પણ છે. તો અહીંયા કને તમારે શું કરવાનું છે? અહીંયા કને જો વ આપેલો છે, અહીંયા કને ટપકાવાળો વ છે, તો તમારે પહેલાં ઘૂંટી લેવાનું ટપકાવાળું વ. આવી રીતે વ ઘૂંટાઈ જાય પછી વ લખતા તો આવડી જ ગયો હશે, તો તમારે શું કરવાનું? વ પહેલાં અહીંયા કને આવી રીતે લખી લેવાનું. આવી રીતે તો શું થઈ ગયું? વર્ષા. આવી જ રીતે અહીંયા કને શું છે? આ વ ક. પછી વધુ. હવે અહીંયા કને તમે શું કીધું છે? વ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ કરે, એટલે કે વ શોધીએ ને એના ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. આગળ પણ તમે આવું કરી જ ગયા છો ને. અહીંયા ઉદાહરણ તરીકે એક પણ આપેલું પણ છે, વ રદી. તો અહીંયા કને વ ઉપર તમને રાઉન્ડ આપેલું છે. પછી શું છે? વ નીતા. તો વ ઉપર રાઉન્ડ. વરુણ. તો વ ઉપર રાઉન્ડ. બચાવ. આવી જ રીતે તમારે બધા શબ્દ તમને અહીંયા કને ઓળખી અને વ્યવસ્થિત રીતે કરવાનું છે. અસ્તુ.